મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં, તને ચાર ચાર બંગડી વાળી ઓડી લઈ દઉં. યુવાનોમાં ધૂમ મચાવી રહેલા આ ગીતના ગાયિકા કિંજલ દવે બહુ નાની ઉંમરે મોટું નામ કમાઈ ગયા છે. જોકે વી ટીવી સાથે આજે મધર્સ ડે પર તેઓ તેમના વિચારો રજૂ કરશે. ખાસ કરીને કિંજલના માતા ભાનુબેન પણ આપણી સાથે છે. આપણે તેમના વિચારો જાણીએ અને તેમના સંઘર્ષમય જીવનમાં ડોક્યું કરીએ. કિંજલ અને ભાનુબેન, આપનું ખાસ સ્વાગત છે અમારા વી ટીવીના વિશેષ કાર્યક્રમમાં. સૌથી પહેલો સવાલ કિંજલ હું તમને પૂછવા માંગીશ કે અત્યારે જે ગીત તમારું ધૂમ મચાવી રહ્યું છે, ચાર ચાર બંગડી વાળી ઓડી લઈ દઉં, એ ગીત રચવાનો વિચાર, ગાવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? સૌ પ્રથમ તો થેન્ક્સ ટુ વી ટીવી કે તેમને સેલિબ્રિટીની સાથે સાથે તેમના મમ્મીને પણ આગળ લાવ્યા છે અને પબ્લિકને ખબર પડી છે કે કોઈ હીરો પાછળ કોઈ સુપર હીરો કામ કરી રહ્યો છે. અને ચાર બંગડી વાળી ગીતની વાત કરીએ તો સૌ પ્રથમ આ ગીતના જે રાઇટર છે મારા મનુભાઈ રબારી, એમને આ ગીતને બનાવ્યું હતું. એક બી આના જેવું એક ગીત હતું, એના પરથી એમને લગ્ન ગીત ટાઈપ ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં ગીત બનાવ્યું હતું. એમને મારી સાથે એના પપ્પા સાથે પછી ચર્ચા કરી કે આ રીતનું ગીત છે તો આપણે લોકો રેકોર્ડ કરી અને આવી રીતે એને શૂટ કરવું છે. પછી એ ગીત અમે એક જ દિવસમાં, જ્યારે અમે રેકોર્ડ કરવા ગયા ત્યારે એક જ દિવસમાં અમે એને રેકોર્ડ કર્યું હતું અને એ જ દિવસે મેં એને ફાઇનલ ગાઈ નાખ્યું હતું. પછી એના ત્રણ ચાર દિવસ પછી અમે શૂટિંગ કર્યું હતું પણ ત્યારે અમને ખબર નહોતી કે આ ગીત આટલું બમ્પર જશે. થેન્ક્સ ટુ મારા ગુજરાતના તમામ ભાઈઓ બહેનો, મારા તમામ ફેન્સને હું બહુ જ થેન્ક યુ કહીશ કે એમણે મને આટલો સપોર્ટ આપ્યો અને આગળ પણ આવી રીતે આપતા રહેજો. ફેન્સનો સપોર્ટ છે, એની સાથે સાથે તમારા મધરનો પણ સપોર્ટ તમારી કરિયરમાં રહ્યો હશે, શું કહેશો? બિલકુલ. જ્યારે હું ભણવાનું મારું સ્ટાર્ટ હતું ત્રીજા ચોથા ધોરણમાં, ત્યારથી હું ગાતી હતી એટલે અમુક વાર પ્રોગ્રામમાંથી થાકીને આવ્યા હોય તો સવારની સ્કૂલ હોય એટલે સવારે સ્કૂલ જવાનું હોય, બેગ ઉપાડવાની પણ હાલત નથી, સાયકલ પણ નહોતી મારી જોડે, એટલી ઘરની પરિસ્થિતિ ખરાબ હતી. ત્યારે મમ્મી મારા ઘરથી અડધો કિલોમીટર મારી સ્કૂલ થતી હતી, ત્યાં મમ્મી ઘરેથી લઈને સ્કૂલ સુધી છેક બેગ ઉપાડીને મને મૂકવા આવતા હતા. હું જ્યારે પછી ઘરે લેવા આવવાનું, મારા માટે જમવાનું તૈયાર રાખવાનું, દરેક મારી વસ્તુનો ખ્યાલ રાખવાનો, બધી જ રીતે એમનો સપોર્ટ છે. માનુબેન, હવે સવાલ હું તમને કરવા માંગીશ કે જે પ્રકારે અત્યારે કિંજલે જણાવ્યું કે એક સંઘર્ષમય સમયગાળો તમે પસાર કર્યો, ખાસ કરીને અમદાવાદ આવવાનું તમારું કેવી રીતે થયું અને એ આખો જે સંઘર્ષમય ગાળો છે એના વિશે થોડું જણાવો. અમને અમદાવાદ આવ્યા ને કેટલા 20 વર્ષ થઈ ગયા. પેલા પરિસ્થિતિ બહુ નબળાઈ હતી એટલે બહુ, એમ કે હું જમવા વાળા રાખતી હતી 5-5 જણા, પછી મશીન ચલાવતી હતી અને છોકરાઓને ભણાવતી હતી, એમ કરતા કે આગળ વધે તો સારું એમ. પછી નાના મોટા એમ પપ્પા પ્રોગ્રામ કરતા હતા એટલે આ ત્રીજા ચોથામાં ભણતી ને એટલે ગાવાનું શીખી, મને એક ગરબો ગાવા દો, બે ગરબો ગાવા દો, એમ કરતા કરતા શીખી ગઈ. એટલે પછી અમે હમણાં સુધી ભાડે જ રહેતા હતા, 20 વર્ષ સુધી ભાડે રહ્યા. એમ કરતા કરતા હવે સારું ચાલે છે, માતાજીની દયા છે અને મારી દીકરી આગળ વધે એવું આખી ગુજરાતમાં સમાજમાં પણ ગૌરવ છે. કિંજલ, તમે 12th કોમર્સ હમણાં જ પાસ કર્યું તો ખાસ કરીને તમારી ઉંમર અત્યારે જે તમે એજ પર બહુ આગળ વધી ચુક્યા છો, પણ આ એજ એવી પણ છે કે જ્યાં સ્ટડીને પણ મહત્વ આપવું જોઈએ, તો તમારી ક્વોલિફિકેશન અને કરિયર એ બંને વચ્ચે તમે કઈ રીતે બેલેન્સ કરશો? બિલકુલ, મારા મમ્મી પપ્પા છે એ બી બિલકુલ એવી વાતમાં માને છે કે અત્યારે જે પ્રમાણનો અત્યારે આ જમાનો એવો છે કે કોઈ પણ છોકરી જો ભણેલી નહીં હોય તો ક્યાંય પણ એ આગળ નહીં વધી શકે, અને એક છોકરી જો ભણેલી હશે તો ભવિષ્યમાં તો કહે છે કે છોકરીને એક ઘર છોડીને બીજા ઘરે જવાનું હશે, જો તો ભણેલી હશે તો એના આગળ પણ એના આગળનું ભવિષ્ય પણ સુધરશે. અને આ એક કલા છે, સમજો, તમારો અવાજ એક સાથે તમે તમારો, કદાચ હું ગઉં છું કાલે ઉઠીને મારો અવાજ મારો સાથ ના આપે પણ જો હું ભણેલી ગણેલી હોઈશ તો એ હું જોબ કરી કહીશ કે મારો પોતાનો કોઈ બિઝનેસ કરી કહીશ. એટલે મારા પપ્પાનું એવું માનવું છે કે આગળ તો ભણવું જ જોઈએ, અને 12th કોમર્સ કમ્પ્લીટ કર્યું છે અને હવે હું કોલેજ જોઈન કરી અને પછી આગળ જોઉં અમારી જે લાઈન, મને મારા મ્યુઝિક સાથે જે લાઈન મને સેટ થશે એમાં હું આગળ વધીશ. તમારે એક ઘરથી બીજા ઘરે તો જવાનું જ છે, બિલકુલ, પણ સાથે સાથે ગુજરાતના ઢોલીવુડ થી બોલીવુડ પણ જવાનું છે ખરું? બિલકુલ, કેમ નહીં. તમને ખબર છે કે અત્યારે સંજય લીલા ભણસાલીએ આખું ગુજરાતના કલ્ચર ઉપર આખું એક મૂવી બનાવી દીધું, લીલી લેમ્બડી રે લીલો નાગરવેલનો છોડ. બોલીવુડના કલાકારો પણ ગાય છે, તું નથી તો તારો ફોટો પણ ચાલશે, અને મારું ગીત પણ અત્યારે સુપરહિટ થયું છે. તો મને ખબર જ છે કે મારું ઢોલીવુડ એ જ મને મારા બોલીવુડનો રસ્તો ગોતી આપશે, અને મને હું જે મારા ટ્રેન્ડથી જે ગાઉં છું એ જ ગીતો મને આગળ કોકને ખબર પડશે કે આ રીતના ગીતો ગુજરાતમાં ચાલી રહ્યા છે,
તો બોલીવુડ વાળા પણ શોધતા શોધતા જરૂર આવશે કે આ શું છે એમ. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધેટ. કાજલ, અત્યારે તમારો જે અવાજ યુવાન ઉપર છવાયેલો છે, આ અવાજની કેર તમે કેવી રીતે કરો છો? એનો શ્રેય તો મમ્મીને પણ જાય છે, કારણ કે મને, હું ગાઈને આવું તો ત્યારે તીખું તળેલું ખાવાનું મને બહુ ભાવે છે, પણ છતાં પણ એ મને એવી વસ્તુ બની આપે છે જે મારા બોડી માટે પણ હેલ્ધી હોય, ગળા માટે પણ હેલ્ધી હોય, મારું શરીર પણ સારું રહે. કોઈ પણ ઠંડી વસ્તુ નહીં ખાવાની, પછી તીખું તળેલું ઓછું ખાવાનું, અને મમ્મી એમના રીતે બધું ધ્યાન રાખતા હોય છે. ભનુબેન, કિંજલ તેમની કારકિર્દી માટે થઈને બહુ વ્યસ્ત રહે છે, ઘરની બહાર મોટે ભાગે રહે છે, પણ જ્યારે એ ઘરમાં હોય છે ત્યારે તમે બંને મા દીકરી કઈ રીતે ટાઈમ સ્પેન્ડ કરો છો? અમે બંને મા દીકરી ઘરમાં જાગે એટલે પછી બંને વાતો કરે, મજાક મસ્તી કરે, પછી એને જમવાનું ડીશ બનાવી આપું. એને ખીચડી વઘારેલી બહુ ભાવે, તળેલા મરચા ની ભાખરી, એ બંને ફેવરિટ વસ્તુ છે એટલે એને બહુ જ ભાવે છે. અવાજ બગડે ને એના માટે તળેલું તો એમ ખાવાનું એટલે કોક દિવસે બહુ, પણ ખીચડી વઘારેલી બહુ બહુ તીખું ને ઓછું. અચ્છા, મધર્સ ડે પર તમે તમારા મધરને કયું સોંગ ડેડિકેટ કરવા માંગશો? બિલકુલ, એક ગીત છે જે આપણું ગામથી કહેવાય ગુજરાતી, એવું જ ગીત હું મમ્મી માટે ગાઈશ. મીઠા મધો ને મીઠા મે હુલારેલો, એથી તે મીઠી મોરી માતરે જનની ની જોડ સખી નહીં મળે રે લોલ, હે મારી આ જનની ની જોડ ક્યાંય નહીં મળે રે લોલ. યંગસ્ટર્સ માટે મધર્સ ડે પર ખાસ કરીને તમારા તરફથી શું મેસેજ? બધા યંગસ્ટર, દીકરા દીકરી દરેકને હું કહેવા માંગીશ, કારણ કે દીકરી પણ એના સાસરે જવાની જ છે, તો આજકાલ વૃદ્ધાશ્રમની આપણે જોઈએ કે સંખ્યા વધી રહી છે, તો દરેક દીકરા દીકરીને હું કહીશ કે તમને જેણે સપોર્ટ કર્યો છે એને તમે કદી ના ભૂલતા, અને એકવાર મમ્મી પપ્પા જોડે ઝઘડી લેજો પણ ક્યારેય એમને ના તરછોડતા, કારણ કે બહુ એમણે, એ લોકોએ તમારા માટે બહુ સંઘર્ષ કરેલો હોય છે. તો પ્લીઝ બધા યંગસ્ટરને મારી નમ્ર વિનંતી છે કે તમારા મમ્મી પપ્પાને ક્યારેય દુઃખ ના આપતા, ઝઘડજો પણ ક્યારેય દુઃખ ના. તો જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. કિંજલ તેના પિતાને ગુરુ માને છે, તેમના પિતા પાસેથી એ નાનપણથી સંગીતનું જ્ઞાન લઈ ચૂક્યા છે, પરંતુ તેમના માટે તેમના માતાનો સપોર્ટ પણ તે ઓછો તો નથી જ, જે તમે આજે વીટીવીની આ વિશેષ વાતચીતમાં જાણ્યું. દુનિયા નાની લાગે જ્યારે મની આગળ કાનો લાગે. માં આ શબ્દમાં આખી દુનિયાનો સમાવેશ થઈ જાય છે તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી, અને તેથી જ વીટીવી ઉજવી રહ્યું છે મધર્સ ડે. મધર્સ ડે પર આપણે એવી વ્યક્તિઓને સાથે વાતચીત કરીશું કે જેમણે તેમની માતાના સપોર્ટથી આજે સમાજમાં પોતાની એક આગવી ઓળખ અને આગવું નામ બનાવેલું છે. અત્યારે આપણે વાતચીત કરીશું અમદાવાદના જાણીતા અને યુવા મહિલા ઉદ્યોગ સાહસિક અને સમાજ સેવિકા તેમજ 1091 જેવી પોલીસ હાર્ટ સંસ્થાના ફાઉન્ડર રુઝાન ખંભાતા અને તેમના માતા પર્સિસ ખંભાતા સાથે. રુઝાન, મધર્સ ડે પરની જો આપણે ખાસ કરીને વાત કરીએ તો તમે આજે એક સમાજ સેવિકા તરીકે અને મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે પોતાની એક આગવી ઓળખ અમદાવાદ સહિત રાજ્યભરમાં બનાવી છે, તમને શું લાગે છે તમારી માતાનો તમારા ઘડતરમાં કેટલે અંશે ફાળો છે અને કેવી રીતે? સૌથી પહેલા તો બધી મમ્મીઓને હેપી મધર્સ ડે. અને આપણે જયારે બી ઘડતરની વાત કરીએ છીએ ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે પેરેન્ટ્સ, પછી સોસાયટી આવે, પછી બી સ્કૂલ આવે, બીજું બધું આવે. એટલે ઓબ્વિયસલી આજે જે બી છું બીકોઝ ઓફ ધ સપોર્ટ ઓફ માય પેરેન્ટ્સ, અને જે રીતે મને મોટી કરી છે. મારા ઘરમાં એક ટેગલાઇન છે, સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ, આ ટેગલાઇનથી અમે મોટા થયા છે, કંઈક બી થાય છે આ થિંકિંગ છે. અને એટલા માટે ઓબ્વિયસલી આજે જે બી છું બીકોઝ ઓફ ધીસ, જે રીતે ડિસિપ્લિન છે ઘરમાં, જે રીતે ફ્રીડમ બી છે, વિલ ડિસ્કસ અબાઉટ દેટ. એટલે આઈ એમ વેરી થેન્કફુલ ફોર દેટ, અને આઈ એમ શ્યોર કે બધા, ઇટ કેન રિલેટ ટુ એની અધર ચાઇલ્ડ, કે બધી ચાઇલ્ડ આ કહે છે કે ઓબ્વિયસલી એ લોકોના ઘરના સપોર્ટના લીધે એ લોકો લાઈફમાં આગળ આવી શક્યા છે. પરસિસ ખંભાતાજી, તમને જો એક પ્રશ્ન પૂછવા, સૌથી પહેલા તો એ જ માંગીશ કે જે પ્રકારે એક માતા તેની દીકરીના ઘડતરમાં મહત્વનો રોલ ભજવતી હોય છે, આજે રુઝાન જે જગ્યાએ છે એ જગ્યાએ તમને શું લાગે છે કે કયા પ્રકારે તમે કઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી અને એમને અહીંયા સુધી પહોંચાડ્યા છે, કઈ રીતે માર્ગદર્શન આપ્યું છે અને શું સમસ્યાઓનો સામનો કર્યો છે? એને મેં ફ્રીડમ આપી દીધું છે કે એને જે કરવું હોય તે કરી શકે, કારણ કે મને ખબર છે કે એ જે કરશે રાઈટ જ કરવાની છે, અને મને એનામાં ભરોસો છે એટલા માટે. અચ્છા, રુઝાનના જો બાળપણની વાત કરવામાં આવે
તો તમને શું લાગે છે બાળપણમાં કેવા હતા, અન્ય બાળકો કરતા તોફાની હતા કે કેવી એમની કોઈ એવી યાદગાર પળો તમારી સાથે બની હોય જે તમે શેર કરવા માંગશો? એ નાના હતા ત્યારે તો બહુ જ તોફાની હતા અને જિદ્દી બી બહુ હતા, પણ લાડકા હતા અમારા, કારણ કે એ સૌથી નાના હતા. એમના તોફાનની કોઈ એવી યાદ કે જ્યારે કોઈ ફરિયાદ લઈને તમારા સુધી આવ્યું હોય? કેમ કે રુઝાની પર્સનાલિટી જોતા તો એવું લાગે છે કે એ શાંત નહીં બેસી રહ્યા હોય જ્યારે નાના હશે. હા, સ્કૂલમાં કોઈક વાર એવી કમ્પ્લેન આવતી હતી અને એક 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 છોકરાને કંઈ, એક છોકરાએ કંઈક બે એક છોકરી સાથે કંઈક, નાના હતા ત્યારે તો બહુ નાના હતા, અને કંઈક છેડતી કરી હશે એટલે જઈને લીડરશીપને, એ તો લીડર હતા જ, એટલે જઈને એમને છોકરાને જરા ઠોકી આવ્યા હતા. પછી એમની કમ્પ્લેન આવી હતી અને પછી અમે લોકો ગયા હતા અને બધું સોલ્વ કરી દીધું હતું. અચ્છા, એક માતા તરીકે દરેકમાં એવું ઈચ્છતી હોય, ખાસ કરીને જ્યારે એનું સંતાન એક દીકરી હોય, ત્યારે રુઝાન અત્યારે જે રીતે ટોમબોય ઇમેજમાં જીવી રહ્યા છે, લોકોની સામે જઈ રહ્યા છે, તો એક માની ઈચ્છા એવી હોય છે કે એની દીકરી સરસ મજાનો ડ્રેસ પહેરે કે પછી સાડી પહેરે, ઘરેણા પહેરે, તો તમને શું લાગે છે આ તમારી ઈચ્છા રુઝાનમાં અધૂરી થઈ ગઈ, અધૂરી હજુ લાગે છે કે પૂરી થવાની બાકી છે? શું લાગે? અધૂરી છે અને મને નહીં લાગતું કે હવે પૂરી થાય. તમે આ માટે એમને ક્યારેય સમજાવ્યા છે ખરા? ઘણી વાર સમજાવ્યા છે પણ એમને નથી પસંદ. રુઝાને જ્યારે પોતાનો બિઝનેસ ચાલુ કર્યો, ખાસ કરીને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરનો જે બિઝનેસ હતો, એમાં એમને મોડી રાત્રિ સુધી ઘરની બહાર રહેવું પડતું હતું. ખાસ કરીને એક દીકરી જ્યારે ઘરની બહાર હોય ત્યારે સ્વાભાવિકપણે જ માને ચિંતા થાય જ. તો તમારો એ વખતે શું વિચારવાનું થતું હતું, કઈ રીતે તમે એમને ટેકલ કરતા હતા એ સમસ્યાને કે જ્યારે એમને બિઝનેસના કારણે થઈને બહાર રહેવું પડતું હતું? હા, મને ચિંતા થતી હતી, આવે નહીં ઘરે ત્યાં સુધી, મને ઊંઘવા બી નહીં ગમતું હતું. એટ ધ સેમ ટાઈમ હું શું કરતી હતી, એને ફોન પર એની સાથે કોન્ટેક્ટમાં રહેતી હતી, એ મને ફોન કરે, અમે હું એને ફોન કરું, એ રીતે અમે. ક્યારનું બધું ગુડી ગુડી વાત થઈ ગઈ. મમ્મી ઇમોશનલ બ્લેકમેલ કરતા હતા કે હું કહું ને મમ્મી આજે લેટ છે, ઓફિસમાં કામ છે, કારણ કે અમારો આઈએસપી નો બિઝનેસ બહુ ટેકનિકલ ડીલિંગ કરવાનું, એટલે આરામથી કમ્પ્યુટર સાથે ટેકનિકલ ડીલિંગ રાતે કામ કરી શકીએ. તો મમ્મી વડે કે ના, તારે આવવાનું, આ એવું તો શું સર તારે રાતે કામ હોય છે, તું એકલી છોકરી છે, આમ તેમ, યુ નો, એઝ એની મધર વુડ સે ધેટ, આઈ વુડ નોટ ડિનાય ધેટ ફેક્ટ. પછી જોડે જોડે હવે આપણે ઇમોશનલ બેક કે હું જમી નથી, તારા વગર હું જમીશ નહીં, પછી કહે કે જ્યાં સુધી તું ઘરે આવશે નહીં હું સુઈશ નહીં, યુ નો ઓલ ધેટ થિંગ. એટલે પછી તમારે પછી યુ નો એક થોડોક મેન્ટલ પ્રેશર થઈ જાય કે ના, આપણે ઘરે જઈને હવે મમ્મીને તે કરવું પડશે, કંઈ નહીં વહેલા સવારે, કારણ કે મમ્મી હંમેશા એવું કે સવારે વહેલી જાય ને, પણ તને લેટ ને, આપણે થોડા રાત, એટલે પેલું આપણે થોડા કુંભકરણ વાળા, એટલે આ એક સીન રહેતો હતો. પણ પછી થોડું એ બી સમજી જતા હતા અને હું બી સમજી જતી હતી, એટલે ધેટ મેડ લાઈફ ઇઝીયર. અને બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે મમ્મી આ બધું બહુ ગુડી ગુડી મારા માટે બોલે છે, મધર ડે છે એટલે થેન્ક યુ કહેવાનું. પણ યસ, જે પેલી સ્ટોરી છે એમાં થોડું હું એડ કરી દઉં. કોઈ બેન આવી એકવાર, એટલે ફ્રેન્ડ આવી મારી, કરું મને આ છોકરો હેરાન કરે છે, તો મને થયું કે ભાઈ આપણે તો રુઝાન એટલે રેમ્બો, એટલે આપણે છોકરાને પકડવા ગયા. જેવા છોકરાને પકડાય એટલે છોકરો ભાગી ગયો બાથરૂમમાં, તો આપણે પાછા રેમ્બો રુઝાન એટલે બાથરૂમમાં જઈને નામ પેલે આમ પેલું નાના બચ્ચા હતું પેલું બોચીથી પકડ્યું, આપણે બે બી નાનો હું બી નાનું પિક્ચરો જોયું હોય, તો બોચીથી પકડીને એને બહાર લાવ્યો, થોડો ધક્કો માર્યો તો પડી ગયો. હું શું કરું એ પડી ગયો હતો. તો પ્રિન્સિપલે મમ્મી પપ્પાને કમ્પ્લેન કરી કે તમારી છોકરી બોય બાથરૂમમાં જઈને છોકરાઓને મારે છે. એટલે આખી એમાં બહુ બહુ મોટું એ થયું હતું કે થેન્ક્સ ટુ જે મારા મમ્મી પપ્પાએ મને રફ એન્ડ ટફ મોટી કરી, રાઈટ? એવું નહીં કે મારી જાણ કે મને કઈ થાય તો મારી મમ્મી કે મારું ડીકું મારું બાપ બેબીને વાગ્યું, એવું નહીં. રફ એન્ડ ટફ કે એમાં શું છે, ઇટ્સ ઓકે, થઈ જશે સારું, એટલે યુ નો જે રફ એન્ડ ટફનેસ જે આપી એના મને બહુ હેલ્પફુલ થયું. એટલે મારે આ એક ખાસ પોઈન્ટ કરવો હતો કે તમારે તમારા, કારણ કે આજની તારીખમાં હું જે જનરેશન જોઈ રહી છું, મમ્મી પપ્પા છોકરાએ ખોટું કર્યું તો એની જ સાઈડ લે, એટલે ઇટ ઇઝ તમે એને મિસગાઈડ કરી રહ્યા છો છોકરાઓને, મારા હંમેશા કેવું હોય છે. સો ધીસ ઇઝ, એટલે સમ નોટ સમથિંગ ગુડી ગડી, બટ ધીસ ઇઝ અ ફેક્ટ. દરેક માતાની એક ઈચ્છા હોય છે કે એની દીકરીના લગ્ન થાય, રુઝાનના હજુ લગ્ન નથી થયા, તમે શું વિચારો છો? પહેલા એવું લાગતું હતું કે લગ્ન થાય તો સારું, પણ હવે એમ લાગે છે કે ચાલશે. તમારી વાતે નથી માનતા એવું છે? નહીં, એવું નથી, મારી વાત તો માને છે. છોકરો પાસે નહીં મળતો, રાઈટ પર્સન નથી મળતો. અને એ તો હું તો હંમેશા હજી કહું છું કે આઈ એમ સિંગલ, રેડી ટુ મિંગલ. હવે તમારો આ જોશે લોકોને કોઈ માંગવું આવે તો મેં તો ના પાડી જ નથી. પણ ધ ઇશ્યુ કરન્ટલી ઇઝ ધેટ કે કમિંગ ફ્રોમ અ ઓર્થોડોક્સ ફેમિલી,
પહેલાથી બચપનથી જયારે નાની હતી ત્યારે મમ્મી પપ્પાએ મગજમાં નાખી દીધું હતું, જેને કહેવાય ને બ્રેન વોશ, કે આપણે પારસીને જ લગ્ન કરવાના. પાછું અમારું પ્રિસ્ટલી ફેમિલી છે એન્ડ સો વી આર વેરી વેરી રિલિજિયસ, એટલે એમ લાગે કે દીકરી અમારા પારસી ફોલ્ડમાં જ પરણે તો વધારે સારું. એક માતા તરીકે તમે આજે મધર્સ ડે પર માતા પિતા બીજા જે છે કે જે જેને સંતાનમાં દીકરી છે ખાસ કરીને, એમને શું સંદેશો આપવા માંગશો કે ભવિષ્યમાં એમણે જયારે પોતાની દીકરીને આ સ્થાન પર મૂકવી હોય તો કયા પ્રકારની કેળવણી એમણે આપવી જોઈએ? મને એવું લાગે છે કે જે મેં મારી દીકરી સાથે મેં મારી દીકરીને કેળવણી આપી છે એ જ રીતે બીજા માતા પિતાએ આપવી જોઈએ. મેં એને ફ્રીડમ આપ્યું છે, એને પૂરતો ઘણો બધો લવ આપ્યો છે, એને બધું રિલિજિયસ શીખવાડ્યું છે, અમારું આમ કહુને શું સપોર્ટ આપ્યો છે. એટલે યુ સી એવું લાગે છે કે વોટ વી હેવ ડન ધ રાઈટ થિંગ. તમારા જો ફ્યુચર ગોલ ની વાત કરવામાં આવે તો હજુ શું શું કરવાનું બાકી છે, શું લાગે છે? ફ્યુચર ગોલ માં એવું છે, હાલ જે દિવસે મેં બિઝનેસ ચાલુ કર્યું હતું મારે એક મોટું બિઝનેસમેન બનવું હતું, બરોબર છે, બટ નેચરલ છે. ધીરે ધીરે હું આ ફિલ્ડમાં આવી ત્યારે બી મને ઘણી વાર થયું કે ચલો ઘણી વાર એવી ઈચ્છા બી થઈ છે ખરા, કે કારણ કે જયારે ઈચ્છા થાય જયારે તમે સોશિયલમાં કામ કરતો અને ઝઘડા થાય લોકો સાથે યા લોકોની તમે લુચ્ચી હોય ઓલ ધેટ, એટલે તમને ગુસ્સો આવે, તો ઘણી વાર થાય કે હું મારા બિઝનેસમાં પાછી ચાલી જાઉં. પણ જયારે થાય કે ના, બીજા દિવસે સવારે ઉઠો ને ફરી કોઈકનો ફોન આવે તમે ફરી મદદ કરો, એટલે થાય કે ના તમને ભગવાને ઈચ્છે. આવી બે ત્રણ વાર મારી જોડે થયું છે, એટલે કહું છું કે એ ભગવાન ઈચ્છે છે કે હું ફિલ્ડ મારો, એટલે આઈ એમ ગોઈંગ વિથ ધ ફ્લો ઓફ લાઈફ. મેં જયારે બિઝનેસ પછી મને નહોતી ખબર કે પોલીસ આર્ટ 1091 પછી મને ખબર ના પડી, મને ખબર નહોતી કે સેલ્ફ ડિફેન્સ ડિફેન્સનો ડાન્સ કરીશ, હલ્લા બોલ કરીશ, આજે વજ્રો ફોર્સ છે, એટલે હું ફ્લોમાં જઈ રહી છું. ને હું એટલી એક વાત નક્કી છે કે જે જે અત્યારે રસ્તા પર જઈ રહી છું એ વાત નક્કી છે કે આઈ એમ મારા થકી વગર કોઈને મદદ કરી શકું છું તો મને હેપીનેસ મળી રહી છે, અને જ્યાં જ્યાં મને હેપીનેસ મળી રહી છે એ મારો ગોલ છે. તો રુઝાન અને પરસિસ ખંભાતાજી આજે તમે વીટીવી સાથેના આ વિશેષ કાર્યક્રમમાં જોડાયા અને ખુલ્લા મને જે તમારી લાગણીઓ વ્યક્ત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપે જોયું કે જો દીકરીને પૂરતી સ્વતંત્રતા અને સપોર્ટ ફેમિલી તરફથી આપવામાં આવે તો તે ચોક્કસપણે સમાજમાં પોતાનું એક આગવું સ્થાન બનાવી જ શકે છે. બચને કા ઇન હાદસો સે હુનર જાનતા હું, માં કી દુઆઓ મેં હૈ કિતના અસર યે મેં જાનતા હું. માની દુઆ જયારે સાથે હોય ત્યારે કોઈ પણ કપરી કામગીરી સરળતાથી પાર પડી જતી હોય છે. આવા જ એક જોખમી વ્યવસાય સાથે સંકળાયેલા મહિલા પોલીસ અધિકારી ઉષા રાડા અને તેમના માતા કુંવરબેન સાથે મધર્સ ડે પર આપણે વાતચીત કરીશું. ઉષા રાડા એક રૂઢિચુસ્ત રબારી સમાજમાંથી અહીંયા સુધી આગળ આવ્યા છે અને ખાસ કરીને તેમના માતા કુંવરબેનની જો વાત કરવામાં આવે તો તેઓ રબારી સમાજના સૌ પ્રથમ શિક્ષિકા હોવાનું ગૌરવ પણ મેળવી ચૂક્યા છે. આજે મધર્સ ડે પર આપણે તેમના વિચાર જાણીએ. ઉષાબેન અને કુંવરબેન આપનું ખાસ સ્વાગત છે વીટીવીના આ વિશેષ કાર્યક્રમમાં. ઉષાબેન, સૌથી પહેલો પ્રશ્ન હું તમને પૂછવા માંગીશ કે તમે એક રૂઢિચુસ્ત સમાજમાંથી આવો છો અને ખાસ કરીને જયારે અહીંયા સુધી તમે પહોંચ્યા છો તો તમારા માતાનો કેટલો ફાળો રહ્યો તમારી આ વિકાસ યાત્રામાં? જયારે વાત શિક્ષણની આવે ત્યારે રૂઢિઓ સમાજની ઘણી વાર એમાં બાધા રૂપ બનતી હોય છે, અને એવા સમયે મારી મમ્મી છે એને એજ્યુકેશન પ્રત્યે ઘણી બધી એમને રુચિ, એ પોતે પણ એમના જમાનાના ખૂબ સારા એજ્યુકેશન લઈ ચૂકેલા વ્યક્તિ, અને 30 વર્ષ સુધી એમણે આચાર્ય તરીકે સ્કૂલના જોબ કરેલી, એટલે એજ્યુકેશન પ્રત્યે એમને સ્વાભાવિક છે કે વધારે લગાવ હોય, અને એના કારણે મને ભણાવવામાં બહુ જ એમનું યોગદાન છે. મને ભણાવવામાંથી માંડીને એક સંસ્કાર, એક હિંમત, સાહિત્યનો એમને ઘણો બધો રસ હતો, એટલે સાહિત્ય કુદરતી મારામાં આવ્યું, અને ગુજરાતી સાહિત્યના કારણે કદાચ મારું ખાસું એવું જેને કે મૌલિક ડેવલપમેન્ટ થયું, અને એના કારણે જીવનની પ્રગતિમાં પણ ઇવન મેં એમનું જે ડિસિપ્લિન જોયું, એમના જે સંસ્કાર જોયા એનો વારસો, અને એમની કેર કે બાળકો માટે કંઈ બી કરી છૂટવું એ એમની જે કેર હતી એ ખાસી પ્રેરણારૂપ બની. કુંવરબેન, હું બીજો પ્રશ્ન આપને કરવા માંગીશ કે એક માતા તરીકે, એક શિક્ષિકા તરીકે તમે ચોક્કસપણે સમાજમાં સૌ પ્રથમ શિક્ષિકા બનવાનું ગૌરવ મેળવી ચૂક્યા છો, પણ જે પ્રકારની ઉષાબેને વાત કરી કે રૂઢિઓ દરેક સમાજની નડતી જ હોય છે, તો તમે આમના ઉછેરમાં ખાસ કરીને એક દીકરીને જ્યારે તમે આવા જોખમી વ્યવસાયમાં મોકલવાનો નિર્ણય કર્યો તો એ નિર્ણય કેવી રીતે કર્યો અને કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તમારે? મારામાં હિંમત એવી કે જો હિંમતથી મેં કીધું કે ભલે તમે તમારે આ નોકરી સારી છે
કરવા લાયક છે. એટલે એમ કે આપણા સમાજમાં ભલે ના હોય પણ આપણે તો કાંઈક ચીલે ચીલે સૌ કોઈ ચલે, એ ચીલે ના ચલે સિંહને સપૂત. તો એમાં આપણે એમ કે ભલે આપણે ચીલે ચીલે ચાલવું નથી પણ જુદી જ કેડી કંડારવી છે આપણે સમાજનું અને માતાનું ને કુટુંબનું નામ રોશન કરવાનું છે. એટલે આવી મેં મારી પ્રેરણા હતી. કંઈક બધાથી કંઈક જુદું કરવું છે. પહેલેથી જ એવી એમ કે એમને સંસ્કારો એવા સીચા છે, એટલી હિંમત. શિક્ષણથી પછી સર્વ મનુષ્યનો સર્વ રીતે વિકાસ થાય એટલે શિક્ષણનું બહુ મને મહત્વ હતું મારે મન. એટલે એને ભણાવવામાં પણ એટલી બધી નાનપણથી જ કાળજી રાખેલી. પછી મને એવું હતું કે આપણે અહીંયા શિક્ષણ કરતા બીજે શિક્ષણ સારું હોય તો ત્યાં પણ ભણવા, તો પોરબંદર ગુરુકુળમાં પણ ભણવા મોકલ્યા, પછી રાજકોટ મોકલ્યા છે, પછી જામનગર મોકલ્યા છે. જ્યાં જ્યાં શિક્ષણ સારું હોય ત્યાં હું એમ કે એને મોકલતી રહી છું. ઉષાબેન, હવે બીજો પ્રશ્ન હું તમને કરવા માંગીશ કે આઈપીએસ અધિકારી બનવા તરફ જયારે તમે વિચાર કર્યો, આ પ્રેરણા અને આ વિચાર જે મુખ્યત્વે કહી શકાય એ તમને ક્યાંથી આવ્યો અને ક્યાંથી પ્રેરણા મળી? જ્યારે જીપીએસસી પાસ કરી એટલે એમાં સિલેક્શનમાં મેરિટમાં ડીવાયએસપી તરીકેનું પણ ચાન્સ હતો. ડીવાયએસપી એ ક્લાસ 1 ઓફિસર કહેવાય અને એ પછી મામલતદાર એ ક્લાસ 2 ઓફિસર કહેવાય. એટલે મારે દાદા પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા અને નાના પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં, એટલે ઘરના બધાનો ઇવન અમે જ્યાં રહેતા એ પણ પોલીસ લાઇનની સામે જ અમારું ઘર હતું. તો એના કારણે ખાકી વર્દી પ્રત્યેનું એક વલણ બંધાયું કે ચલો આ ડિપાર્ટમેન્ટમાં જઈએ, કંઈક સારો ડિપાર્ટમેન્ટ છે, એક ચેલેન્જિંગ જોબ વાળો ડિપાર્ટમેન્ટ છે, શૌર્ય અને હિંમતથી ભરેલો ડિપાર્ટમેન્ટ છે, અને થોડો એ તરફનો ઝુકાવ રહ્યો સિલેક્શન સમયે. કુંવરબેન, હું આપને હવે એક પ્રશ્ન કરવા માંગીશ. ખાસ કરીને ઉષાબેન આ પ્રકારના ચેલેન્જિંગ જોબમાં, જોખમી વ્યવસાયમાં સંકળાયેલા છે, એક માને એની દીકરીની ચિંતા હોય જ. જ્યારે ઉષાબેન બહાર હોય છે, ખાસ કરીને એવા ટાસ્ક પર હોય કે જ્યાં જોખમ ભર્યું હોય, તો ત્યારે તમને ચિંતા થઈ હોય એવા કેટલાક પ્રસંગો દર્શકોને જણાવશો? તો મને એક પ્રસંગ બરાબર યાદ છે કે શરૂઆતની નોકરી જૂનાગઢ હતી અને રાતના 2 વાગે એને જવાનું વર્ધી આવી અને ત્યાં એમ કે મધ્યપ્રદેશની જે શિકારી ટોળકી હતી બહુ ભયંકર, અને એમાં એમ કે જવાનું થયું ત્યારે મને બીક લાગતી હતી કે કેવી ભયંકર ટોળકી, શિકારી ટોળકી, અને ત્યારે મને ચિંતા થતી હતી. એ પણ હિંમતવાન એમ, અને એ શિકારી ટોળકીના લગભગ 42 નાના મોટા સંખ્યામાં એ બધાને એને એમ કે પકડી લીધા અને એને માટે એમ કે કાયદેસરની કાર્યવાહી ચલાવી, ને સિંહને તોય તો દાટી દીધા હતા. એમાંથી એ ધૂળ ને બધું ખોદી ખોદીને એમાંથી કાઢ્યા અને એ બધું જોયું. એને અમદાવાદમાં એમનું પોસ્ટિંગ થયું ત્યાર પછી એવી કેટલી જોખમી કામગીરીઓ રહી કે જેમાં તમને ચિંતા થઈ હોય એમની, ખાસ કરીને જ્યારે બહાર ટાસ્ક પર હોય ત્યારે? હા, ત્યારે અમદાવાદમાં જ્યારે આ બ્લાસ્ટનું થયું ત્યારે એમાં એકદમ ઉપરથી બોમ્બ વરસતા હતા. મને એમ કહેતા હતા કે આ જો તો આ બ્લાસ્ટ વર્ષે ને એમાં તમારા દીકરી થયા, એટલે મેં કીધું હવે ભગવાને જેમ માંડવું હોય એમ થાય, એમાં તો કંઈ છૂટકો જ નથી. તો એમાં પણ બહુ હિંમતથી કામ કર્યું છે. એવા બ્લાસ્ટમાં એનું જરાય પણ બીક રાખ્યા વિના નીડરતાથી, અને ત્યાંથી એમ કે ઘણાય તો જતા ન હોય તો એને સમજાવી સમજાવીને કાઢ્યા એમ કે, તો બ્લાસ્ટમાં ઘણાય આવી ગયા. તો પછી એ લોકો પણ વખાણ કરતા હતા, એ કે સારું કર્યું મારી નહીં બચાવ્યા અમને. તો અહીંયા બીજે દિવસે મને એમ કે એના ઘરવાળા કહેવાય એવા કે બા તમારા દીકરી એટલે દીકરી કે અમારા ઘરવાળાઓને મારી નહીં બચાવ્યા. અચ્છા ઉષાબેન, હવે નેક્સ્ટ ક્વેશ્ચન હું તમને કરવા માંગીશ કે ખાસ કરીને માતા પુત્રીના સંબંધોની જો વાત કરવામાં આવે, મધર્સ ડે છે આજે અને માતા પુત્રીના સંબંધોની જો આપણે વાત કરીએ તો આ સંબંધ એક અલૌકિક સંબંધ ગણાતો હોય છે. તમને શું લાગે છે આ સંબંધ અન્ય સંબંધો કરતા કઈ રીતે અલગ પડે છે, શું છે આપનો વિચાર? તો કદાચ દુનિયાનો સૌથી ઊંચેરો સંબંધ હશે. એક શાયરે બહુ સરસ વાત કરી હતી કે કિસી કે હિસ્સે મે મકાન આયા, કિસી કે હિસ્સે મે દુકાન,
મેં ખુશ નસીબ થા કે મેરે હિસ્સે મેં માં આઈ. એટલે જેને માં મળે એનાથી મોટું સદભાગ્ય દુનિયાનું કોઈ હોય જ ના શકે. અને ઘણા કિસ્સામાં જોયું છે સામાજિક જીવનમાં, પોલીસ ઓફિસર તરીકેની કારકિર્દીમાં, કે માં કોઈ વિધવા થઈ હોય તો પણ એના બચ્ચાઓનો એટલો જ પ્રેમથી ઉછેર કરે. કદાચ માં ડિવોર્સ લીધેલી હોય તો એના બચ્ચાઓને સાથે રાખવાનું પ્રિફર કરે, અને ખબર છે કે જિંદગીનો રસ્તો એકલા જ કાઢવાનો છે, કોઈ સપોર્ટમાં નથી, અને છતાંય એ ક્યારેય એના પતિને બાળકો આપવાનું પસંદ નથી કરતી, હંમેશા પોતાની પાસે જ રાખવાનું પસંદ કરે છે. આ વાત હું ઘણી, મતલબ ગરીબથી માંડીને ઉચ્ચ વર્ગ સુધીના તમામ મધર માટે કરું છું, કે એના જ્યારે બચ્ચાઓ માટે કંઈ પણ કરવાનું આવે ત્યારે કોઈ પણ રીતના કોઈ પણ હદે જઈ શકે એવી એનામાં કુદરતે એક તાકાત પ્રેરિત કરેલી છે. અત્યારે સમાજનું વાતાવરણ એવું છે કે માતા પિતાને, લોકો ખાસ કરીને માને જ્યારે વાત આવે તો ઘરડાઘરમાં મૂકવામાં આવતી હોય છે. આવા સંતાનો માટે મધર્સ ડે પર તમે શું મેસેજ આપશો? આ ખરેખર આપણા સમાજની કમનસીબી કહેવાય. ક્યારેક ક્યારેક ઘરડાઘરમાં વિઝિટ લેવાનો ચાન્સ મળ્યો છે, અને ત્યારે એમની જે કરુણા છે, એમની જે પીડા છે, એમને સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે પાંચ પાંચ દીકરાઓ હોય અને છતાં પણ એમને વૃદ્ધ મા બાપ છે ઘરડાઘરમાં હોય. મતલબ જ્યારે એક સમય એવો પણ હોય છે કે જ્યારે આઠ આઠ બાળકો હોય ને બે મા બાપ એનો ઉછેર કરે, તો આઠ બાળકો મોટા થઈ જાય ત્યારે આ બે મા બાપને કેમ સાચવી ના શકે એ એક પ્રશ્ન રહે. અને સંયુક્ત જીવન બહુ જ મતલબ તૂટી રહ્યા છે, કદાચ એના માટે સ્ત્રી ને પુરુષ બંને જવાબદાર હશે. અત્યારે લોકોને એકલા જીવવું વધારે ગમે છે, એમને પ્રાઇવસી જોઈએ છે, એમને સ્વતંત્રતા જોઈએ છે. તો એ સ્વતંત્રતા અને એ પ્રાઇવસી મા બાપની સાથે પણ તમે મિત્રભાવ રાખીને તમે સેલિબ્રેટ કરી શકો. તમે ઘરમાં રહી અને કદાચ તમારે બહાર ફરવા જવું હોય તો તમારા મા બાપ કંઈ ના નથી કહેવાના, અથવા મા બાપને બી તમે જોડે મૂવી જોવા લઈ જાઓ, નાટકો જોવા લઈ જાઓ, ગાર્ડનમાં જોડે લઈ જાઓ, તો એ તમારું સદભાગ્ય છે. એમાંથી એનાથી કોઈ પ્રાઇવસી કે સ્વતંત્રતા તૂટી નથી જતી. તો બેટર છે કે આ જે આપણે જે તરફ જઈ રહ્યા છે એ બહુ જ ખોટો માર્ગ છે. ઇવન જ્યારે કપલ એકલા હોય છે ત્યારે પણ એમના વચ્ચે ઝઘડાઓ વધી રહ્યા છે, કારણ કે વચ્ચે કોઈ પરિપક્વ કે મેચ્યોર વ્યક્તિ નથી રહ્યા, બંને એકલા પડી ગયા છે. એકલા પડી ગયા એટલે એમના વચ્ચે ટસલના ચાન્સીસ ઓટોમેટિક વધવાના છે, ડિપ્રેશન પણ વધવાનું છે. તો સંયુક્ત પરિવારની મજા પણ ખૂબ અલગ હોય છે, કે તમારા બાળકોનો ઉછેર છે એક કામવાળા કરે કે આયા બેન કરે, એના કરતા બેટર છે કે તમારા પરિવારનું એક વાલુ વૃદ્ધ વડીલ ઉછેર કરે. તો ઉષાબેન અને કુંવરબેન, આપનો વીટીવીના વિશેષ કાર્યક્રમ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપણે જોયું કે માતા એ જ ઉત્તમ શિક્ષકની ગરજ સારે છે, એ બાબત આજે વીટીવીમાં ઉષાબેન અને કુંવરબેન સાથેની આ વાતચીતમાં ચોક્કસપણે ફલિત થઈ. દરેક કલાકાર પોતાની કલાને પોતાનું જ નામ આપતો હોય છે, પરંતુ માતા જગતમાં એક એવો કલાકાર છે જે બાળકને જન્મ તો આપે છે પરંતુ નામ પતિનું આપી દેતી હોય છે. આવી જ માતાઓની કદર કરવા માટે થઈને વીટીવી ઉજવી રહ્યું છે મધર્સ ડે. આજે મધર્સ ડે પર આપણે વાત કરીશું અમદાવાદના જાણીતા આરજે ધ્વનિત અને તેમના માતા નીતાબેન સાથે. ધ્વનિત અને નીતાબેન, તમારું સ્વાગત છે વીટીવીના વિશેષ કાર્યક્રમમાં. ધ્વનિત, સૌથી પહેલો પ્રશ્ન હું તમને જ પૂછવા માંગીશ કે તમે આજે અમદાવાદમાં પોતાનું એક નામ બનાવ્યું છે, ખાસ કરીને રેડિયો જોકીની કરિયરમાં તમે ખૂબ આગળ વધ્યા છો, તમને શું લાગે છે તમારા માતાનું કેટલે અંશે આમાં યોગદાન છે, કઈ રીતે? બધું એમનું જ છે. હું આરજે જ ના બન્યો હોત જો એમણે મને કહ્યું ના હોત કે હા બેટા તારે આ કરવું જોઈએ. કારણ કે રેડિયો મિર્ચીની ફર્સ્ટ આરજે હન્ટ હતી, આખા દેશમાં પહેલો આવો રિયાલિટી શો હતો. એ વખતે આ ટીવી પર ઇન્ડિયન આઇડલ ને એવું બધું કાંઈ નહોતું, એટલે એવા કોઈ જ રિયાલિટી શોઝ બહુ, જે આજકાલ જે પ્રવર્તમાન છે બહુ પોપ્યુલર, એવું કંઈ હતું નહીં. અને મેં એમને જ પાર્ટિસિપેટ કર્યું હતું એ જોવા માટે કે મને આવું આવડે કે નહીં. આઈ જસ્ટ વોન્ટેડ ટુ ચેક કે મને આ ફાવટ છે કે નહીં, આવું કંઈ મારામાં ટેલેન્ટ છે કે નહીં, એટલું ચકાસણી કરવી હતી મારે ખાલી. અને એમાં લગભગ 1500 પાર્ટિસિપન્ટ્સ હતા અને બહુ લાંબો સમયગાળો હતો એ આરજે હન્ટનો, લગભગ 1 મહિનાનો ગાળો હતો. અને 1 મહિનાના અંતે જ્યારે ફાઇનલી 1500માંથી 10 કન્ટેસ્ટન્ટ્સ ચૂઝ થયા, ફાઇનલમાં મારે પરફોર્મ કરવાનું હતું, મારી જરાય જવાની ઈચ્છા નહોતી, કારણ કે મારે તો ખાલી ચેક જ કરવું હતું કે મને આવડે કે નહીં. અને મેં કહ્યું આવડી ગયું આપણને, આ 10માં તો આવી, આપણે ક્યાં આગળથી જવું છે.
અને પછી મમ્મીએ કહ્યું કે ના બેટા એકવાર જા તો ખરો, બહુ બધું શું થશે, તું ફેલ થઈ જશે. અને પછી મેં પાર્ટિસિપેટ કર્યું અને હું એ આર્જન્ટને જીત્યો. આઈ વોઝ ધ વિનર ઓફ ધ ફર્સ્ટ આર્જન્ટ. અને એના પછી એક નવી ગડમથલ હતી, કારણ કે હું ઓલરેડી એક જોબ કરી રહ્યો હતો જે LIC ની જોબ હતી, અને હું 3 વર્ષથી એ જોબમાં હતો, હું ક્લર્ક હતો LIC માં. સો આઈ હેડ અ પેન્શનેબલ જોબ, એક એવી નોકરી કે જેમાં હું 60 વર્ષે રિટાયર થઉં પછી મને પેન્શન પણ મળે. તો મારા માટે બહુ મોટી અવઢવ હતી કે એક એવી પ્રાઇવેટ કંપની જે હમણાં જ નવી નવી શરૂ થઈ છે, FM રેડિયોને લોકો હજી બહુ ઓળખતા પણ નથી, એવી કોઈ કંપનીમાં જોડાવું કે કેમ. ત્યારે મારા મમ્મીએ મને એવું કહ્યું હતું કે તારા પપ્પા હંમેશા એવું કહેતા કે તારે પરફોર્મિંગ આર્ટ્સમાં રસ લેવો જોઈએ, તે ક્યારે લીધો નહીં, પણ એમણે તો હંમેશા એવું કહ્યું હતું કે તારે એવું કંઈક કરવું જોઈએ જે તારી પ્રકૃતિને અનુકૂળ હોય. અને મને પણ એવું લાગે છે કે આ તારા માટે એક તક છે કે જેમાં તું તારી ટેલેન્ટને એક્સપ્લોર કરી શકે. અને બીજું એમણે ખાસ એવું કહ્યું હતું કે અગેન એ જ વાત કે બહુ બહુ તો શું થશે, તું ફેલ થઈ જઈશ, 6 મહિના પછી આ લોકો તને નોકરીમાંથી કાઢી મૂકશે. તોય મેં તને એવો તો ઉછેર નથી જ આપ્યો ને કે તું મારું ને તારું પેટ ના ભરી શકે, તને મેં એટલો તો તૈયાર કર્યો છે ને, તો એટલો તો તને વિશ્વાસ છે ને કે તું એટલું કરી શકીશ, આપણું જીવન ગુજરાન સારી રીતે ચાલશે ને. મેં કીધું હા. તો કે તો કર, પછી તને 5 વર્ષ પછી પસ્તાવો ન થવો જોઈએ કે અરે રે 5 વર્ષ પહેલા રેડિયો મિર્ચીની એક જોબ આવી હતી મારી પાસે ને મેં લીધી હોત તો, અરે LIC માં ક્યાં ભરી ગયો, આવું બધું કઈ પસ્તાવો નહીં કરવાનો. એના કરતા જીવનમાં એકવાર પ્રયત્ન કરી લ્યો, પસ્તાવા કરતા પ્રયત્ન વધુ સારો. આવી શિખામણી દિવસે એમણે મને આપીને પછી મેં નક્કી કર્યું કે હા હું LIC માંથી રિઝાઇન કરું અને રેડિયો મિર્ચી જોઈન કરું. તો એ મમ્મીના કારણે. અનિતાબેન, હું તમને પ્રથમ પ્રશ્ન એ કરવા માંગીશ કે ધ્વનિત આજે જ્યાં સુધી પહોંચ્યા છે, એમને જે કરિયરમાં નામ બનાવ્યું છે, એમની આ જે ઘડતર કરવામાં તમે ક્યાં પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો, ખાસ કરીને જ્યારે એમના ફાધરનું અવસાન થયું ત્યારબાદ તમે ક્યાં પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો? આમ તો ખાસ આર્થિક રીતે કોઈ તકલીફ એવી તો નહોતી જ કે ના કરી શકાય, અને બીજા કોઈ બાળકો નહોતા, એટલે માટે એમ થતું હતું કે ધ્વનિતને આ કામ કરે તો સારું. એટલે ગમે તે રીતને LIC માં જઈને આવતો હતો, પણ એના મોઢા ઉપર એવું તેજ નહોતું. નોકરી કરતો હતો પણ એવું તેજ નહોતું લાગતું, થાકી જતો એવું મને દેખાયા કરતું. એમણે જે કરિયર પસંદ કરી, સામાજિક રીતે કૌટુંબિક રીતે કોઈ વિરોધ થયો હોય અને તમારે એનો એ વિરોધનો સામનો કરવો પડ્યો હોય એવી કોઈ સમસ્યા સર્જાય? ના, બિલકુલ નહીં. ચેન્જ કરી ત્યારે લોકોનું માનવું એવું હતું કે એના પપ્પાનું LIC માં એવી રીતે નામ હતું કે આ ઠાકરનો છોકરો જશે અને પછી શું થશે, પણ મને પોતાને વિશ્વાસ એવો હતો કે કશું જ નહીં થાય. બાળપણનો ધ્વનિત સાથેનો એવો કોઈ યાદગાર પ્રસંગ કે યુવાનીનો એવો કોઈ યાદગાર પ્રસંગ કે જેમાં તમે ક્યારેય એમને બહુ ઠપકો આપવો પડ્યો હોય કે પછી એમની કોઈ ફરિયાદો આવી હોય તમારા સુધી, કે પછી કોઈ એવો ખુશીનો પ્રસંગ? ના, પહેલેથી થોડો એ સ્ટેજ ફિયર એને નહોતો, કારણ કે CN માં ભણતો હતો ત્યારે બી એ નાટકોમાં કામ કરતો, કવિતાઓ ગાતો, ગરબામાં રહેતો. અમારા સોસાયટીમાં ગરબા થતા તો એને ઢોલક વગાડવાનો બહુ આનંદ આવતો. પછી મારા ઘરમાં સંગીતનું પહેલેથી થોડુંક વધારે પડતું, અને મને પોતાને ગાવાની ટેવ. સારું, ઘરમાં હું કામ ચાલુ કરું એટલે મારા મોઢામાં ગીત હોય, ભજન હોય, કંઈ બી હોય, એ સિવાયનું સવારના 6, 5:30, 6:30 એ ઉઠું, પછી રાતના 10 વાગે સુ ત્યાં સુધી મારે ચાલતું જ હોય સંગીત. જો માતા અને પુત્રનો સંબંધ બીજા સંબંધો કરતાં કઈ રીતે અલગ પડે છે, તમને શું લાગે છે? બીજા કોઈ સંબંધ મને તો એવા કોઈ લાગ્યા નથી કે આપણાથી જુદું હોય, બાળક આપણાથી જુદું હોય એવું. એનું ઇમ્પોર્ટન્સ ધ્વનિ તમારી દ્રષ્ટિએ કઈ રીતે તમે મૂલવો છો? માતા પુત્રનો જે સંબંધ છે તમારી દ્રષ્ટિએ બીજા સંબંધો કરતા કઈ રીતે અલગ પડે છે? પૃથ્વીમાં તમે આવ્યા, તમારું અવતરણ, એટલે અવતરણ તો બહુ મોટો શબ્દ છે, પણ તમે આવ્યા, તમારો જન્મ થયો, એ જેના થકી થાય છે એ માતૃતત્વ છે. એટલે જેટલી પણ મને એવું લાગે છે કે જેટલી પણ વસ્તુ, જેમ કે માતૃભાષા છે, માતૃ સંસ્થા છે, જે સંસ્થા સાથે તમે સૌથી પહેલી વાર જોડાયા હો, અથવા તો સૌથી લાંબા દીર્ઘકાળ સુધી તમે તમારી કરિયર રાખી હોય, એનું ઘણા લોકો શરૂ કરે કરિયર અને પછી એ પહેલી તમારી જે જોબ હોય છે એ કંપની સાથેની, એમાં જો તમને એટલો તમને પોષક અનુભવ થાય, તમને બહુ એવો અનુભવ થાય જે તમને નર્ચર કરે, તમને આગળ વધવામાં મદદ કરે, તમારી વૃદ્ધિમાં મદદ કરે, એવી તમારી પહેલી નોકરી હોય તો એ તમારી માતૃ સંસ્થા છે. તમારી શાળા એ પણ તમારી માતૃ સંસ્થા છે, કે જ્યાં તમારું મૂળ ઘડતર થાય, તમારી નાળ ભાષા સાથેની જેની સાથે જોડાયેલી છે એ સંસ્થા. તો હું એવું માનું છું કે પ્રકૃતિ છે, મધર નેચર, એમાં જે માતૃતત્વ છે જે આપણને નરીશ કરે
એની અંદર મધર એલિમેન્ટ છે જે આપણને પોષણ પૂરું પાડે, એની અંદર માતૃતત્વ છે. અને આ એક જ તત્વ એવું છે જે તમને ખરેખર વિકાસમાં મદદરૂપ થાય છે. તમે ઇમોશનલી જુઓ, સંબંધની દ્રષ્ટિએ જુઓ, તો સૌથી વધારે નરિશમેન્ટ તમને, સૌથી વધારે હાંસ ક્યાં મળે? માના ખોળામાં. દુનિયાનું તમને સૌથી નિરપેક્ષ રીતે, એટલે કે કોઈ પણ પ્રકારનું જજમેન્ટથી ના જોનાર વ્યક્તિ કોણ? માતા. તમારા બધા દુર્ગુણો સાથે તમને સ્વીકાર એવી વ્યક્તિ કોણ? તમારા મમ્મી. એટલે દુનિયામાં ઘણા બધા એવા લોકો હશે જે તમને તમારા ગુણો માટે વખાણતા હશે, અથવા તમારા ગુણોને કારણે તમારાથી આકર્ષિત થતા હશે. માતા પાસે તો ગુણ અવગુણની જરૂર જ નથી. એ જે કનેક્ટ છે, એ નેચરલ કનેક્ટ છે, એ પ્રાકૃતિક છે, અને એ જ મૂળ છે. માતા તમારું મૂળ છે. તો મને એવું લાગે છે કે આનાથી વિશેષ બીજો કોઈ સંબંધ છે જ નહીં. એટલે બીજા સંબંધો હોય, એમાંથી તમને પ્રેમ પણ મળે, દુનિયા સાથે તમે જોડાઓ, એ સંબંધોમાં તમે વિકાસ પણ પામો, પણ માં સાથેનો જે સંબંધ છે એ અલૌકિક છે. તમે ભવિષ્યમાં તમારા મધર માટે શું કરવાની ઈચ્છા ધરાવો છો? કોઈ એવું ખાસ ઈચ્છા મધરની જે પૂરી કરવાની હોય? એકચ્યુઅલી એમાં એવું છે કે મેં ક્યારેય એવું વિચાર્યું જ નથી કે મારે મમ્મી માટે આવું કરવું છે, અને એવું બધું ક્યારેય નથી કર્યું. એટલે એક હતું કદાચ કે આ ઘર જેમાં અત્યારે આપણે બેઠા છીએ, એ ઘર લેવાનું મેં જયારે નક્કી કર્યું, મારા જૂના ઘરમાંથી હું આ ઘરમાં શિફ્ટ થયો, એ ઘર જેમાં હું મમ્મીનો લગભગ 30 વર્ષ મમ્મી એ ઘરમાં રહ્યા હોય, અને પછી એક નવા ઘરમાં જયારે એમને જવાનું હોય, તો મને એવું હતું કે એમને અત્યાર સુધીમાં એક જોડાણ રહ્યું હોય જૂના ઘરની સાથે, યુનો એ ઘર મિસ કરશે, તો નવા ઘરમાં એમને નહીં ગમે. તો મારા મનમાં એવું હતું કે આ ઘર એવું બને કે જેમાં એમને ક્યાંય કોઈ કમ્પ્લેન ના રહે, અને આ ઘર બનાવવામાં મેં એમને ક્યાંય ઇન્વોલ્વ જ નથી કર્યા. એટલે મેં એમને એવું કીધું હતું કે તમારે છે ખીલી પણ નથી અડવાની, બધું હું કરીશ, તમારે કોઈ જાતનું ટેન્શન નથી લેવાનું. સો પરહેપ્સ ધીસ હોમ જ્યાં આપણે અત્યારે બેઠા છીએ, એ મારું એક એવું કહી શકાય કે એક ડ્રીમ તો નહોતું, પણ એક એવું પગલું હતું કે જેમાં મને એવું હતું કે એમને જૂના ઘર કરતા નવા ઘરમાં ગમવું જોઈએ. તો આમાં મેં થોડી મહેનત કરી છે. અધરવાઇઝ એવું કશું નથી કે મમ્મી ને આમ કરવું છે, તેમ કરવું છે, મારે એમને દુનિયા બતાવી છે. જેમ જેમ થતું જાય એમ કરતા જઈએ. મારે ફોરેન જવાનું થયું હમણાં 2 વર્ષ પહેલા સ્કેન્ડિનેવિયા, તો હું એમને લેતો ગયો હતો કે ચલો સ્કેન્ડિનેવિયા, એની પહેલા સાઉથ આફ્રિકા ગયા હતા અમે. તો હું જ્યાં જ્યાં પછી એકવાર એમને દુબઈ જવું હતું, મારે નહોતું જવું, તો મેં કહું તમે જાઓ હું નથી આવતો. એટલે અમારે એવી મોકળાશ છે, મારે એવો કોઈ પ્રેશર નથી કે મારે મમ્મી માટે આવું કરવું જ છે, અને આવું કંઈ આમ પ્લેન લઈ લેવું છે, અને ચોપરમાં ફેરવા છે, અને ડાયમંડ સેટ લેવો છે, આ બધું કશું મેં ક્યારે આ સુધી કોઈ મધર્સ ડેની ગિફ્ટ નથી આપ્યું. મને એવું નથી, કોઈ વસ્તુને એવો શોખ જ નહીં. ના, શોખ નહીં, એવું નહીં, એની અધૂરપ છે જીવનમાં, એવું ક્યારેય અધૂરપ નથી, એમ અધૂરપ નહીં કોઈ બી વસ્તુની. અને આના પાછળમાં મારા પપ્પાનો, મારા સસરાનો, બધાનો ખૂબ જ હાથ છે એમ કહી તો ચાલે. વનિતને બનાવવા માટેનો કેવી રીતે, હા, આજે બન્યો એના પાછળ. જેમ કે મારા પપ્પા એને પહેલેથી એવી રીતે કહેતા કે બેટા તું બોલે છે કંઈક લખ, કંઈક એવી રીતે રાખ કે તું ગુણગુણ ના કર, એમ કોઈ બી વસ્તુ એ પહેલેથી જરાક કોઈ બી. એટલે એક્ઝામ્પલ આપો તમને, એ જે કહી રહ્યા છે કે મારા નાનાજી જે છે ને, હું મારા મોસાળ જયારે રહેવા માટે જતો ત્યારે રાત્રે મેં અગાશી પર ઊંઘતા હોઈએ, અને અગાશી પર સુઈ જવાની પહેલાનો જે 1-2 કલાકનો ગાળો હોય, જ્યારથી એમાં પથારી પાથરી હોય ત્યારથી લઈને બધા આવે ઊંઘવા માટે ત્યાં સુધીનો, ત્યારે હું ને મારા નાના અમે ખૂબ બધી વાતો કરતા, એ મને ઘણી બધી વાર્તાઓ સંભળાવતા, ભજનો ગાતા. અને પછી હું એમને કહું કે હવે હું તમને સ્ટોરી કહું, અને પછી હું એમને વાર્તા કહેતો, અને દર વખતે મને કહેતા કે તો દર વખતે નવી નવી વાર્તાઓ બનાવે છે કે તો લખતો ખરો. તો અને જેમ કે મારા દાદાજીની વાત કરી, આ મારા નાનાની વાત હતી, હવે દાદાની વાત કરું તો મારા દાદા અજમેર રહેતા, અને એ જયારે અમદાવાદમાં આવતા વેકેશન્સમાં, તો એમની સાથે 3 રેડિયો લઈને આવતા. એમનું રેડિયો સાથેનું કનેક્શન એટલું બધું હતું કે ટ્રાન્ઝિસ્ટર વગર રેડિયો, એક રેડિયો એ બાથરૂમમાં હોય, એક રેડિયો પથારી પાસે પડ્યો હોય, અને એક પોકેટ રેડિયો લઈને ચાલવા માટે, વોક કરવા માટે જાય. તો વોક કરવા જયારે જાય ત્યારે હું સાથે સાથે એમને ચાલવા જતો. એટલે એ રીતે મેં રેડિયો ખૂબ ગ્રહણ કર્યો છે મારા બાળપણમાં, કિશોરાવસ્થામાં. જે મારી જનરેશન, મારી પેઢી રેડિયો નથી સાંભળે, પણ મેં ખૂબ સાંભળ્યો છે, અને કદાચ એ મારા એમ કહેવાય કે મારા ઘડતરના કાળમાં મને રેડિયો સાંભળવાથી જે ગ્રહણ થયું, એ મને આજે મારા કામમાં ખૂબ મદદરૂપ થાય છે. તો મારા ફેમિલી મેમ્બર્સનું પણ એક એમ કહેવાય કે બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે, જાણે અજાણે.
આ મધર્સ ડે છે તો તમે તમારા તમે એક સારું ગાવ છો પણ ખરા, સારા ગાયક પણ છો, તો કયું સોંગ ડેડિકેટ કરવા માંગશો તમે? પહેલા તો હું સારું ગાતો નથી, હું હું મારી મજા માટે ગાઉં છું, નિજાનંદ માટે ગાઉં છું. મજા માટે કંઈક ડેડિકેટ કરો મધરને. એવું થયું છે, ફોર્ચ્યુનેટલી એવું થયું છે, હું બહુ નસીબદાર છું હું કે મેં જ્યારે ગાવાનો અટેમ્પ્ટ કર્યો ત્યારે લોકોએ વધાવ્યો. બાકી હું ટ્રેન્ડ સિંગર નથી અને હું મારી જાતને ગાયક નથી ગણતો. પણ તમારો મૂળ સવાલ કે મધર્સ ડે ના કયું સોંગ ડેડિકેટ કરી શકાય, મને છે ને રંગદે બસંતી નું સોંગ બહુ જ ગમે છે. લુકા છુપી બહોત હુઈ લતા મંગેશકર એમણે ગાયું છે, પ્રસૂન જોશીએ લખ્યું છે આ ગીત. એ જે લિરિક્સ છે ને એ એ સંવેદનને બહુ સુંદર રીતે આલેખે છે. આ પ્રકારનું ગીત હજી સુધી લખાયું જ નહોતું કે દીકરાનું મૃત્યુ થાય પછી માં શું ગાય. લુકા છુપી બહોત હુઈ સામને આજા, ઇટ્સ અ વેરી બ્યુટિફુલ સોંગ. તો ધ્વનિ તને નીતાબેન આપનો વીટીવીના વિશેષ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો તમે જોયું કે સરકારી નોકરી કે અન્ય નોકરી કરવાની, માત્ર પૈસા કમાવા ખાતર નોકરી કરવાની બીબાઢાળ માનસિકતામાંથી જો બાળકને બહાર લાવવામાં આવે અને તેના રસના વિષય પર તેને ખીલવાનો મોકો આપવામાં આવે તો ચોક્કસપણે તે પોતાની કરિયર આગળ વધારી શકે છે, એ તમે આજના વીટીવીના વિશેષ કાર્યક્રમમાં જણાવ્યું. ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ખજૂરી તારા ઝરમરિયાળા અને સાજન લાખોમાં એક જેવા ગીતો કે જે આજના યુવાધનને નવરાત્રીમાં હિલોડે ચઢાવે છે, તે ગીતોના મોજીલા ગાયક જિગ્નેશ કવિરાજ આજે આપણી સાથે છે. ખાસ કરીને મધર્સ ડે પર તેમના માતા સરલાબેન સાથે તેઓ વીટીવી સાથે તેમના વિચારો શેર કરશે. જિગ્નેશભાઈ અને સરલાબેન, વીટીવીના આજના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન જિગ્નેશ હું આપને પૂછવા માંગીશ કે મધર્સ ડે છે આજે અને ખાસ કરીને દરેક દીકરો કે દીકરી એના જીવનમાં એની માતાનો એક ખાસ રોલ હોય છે, તમારી સફળતામાં તમારી માતાનો શું રોલ રહ્યો છે? હા, મારી માતાએ, મારી મમ્મીએ તો એ જો કે ભજનોમાં જતી હતી, પેલા દેશી ભજનો જાય એના ભજનોમાં જાય અને ભજનોના અંદર જે મહિલા મંડળ કહેવાય એ મહિલા મંડળમાં નાનપણમાં મને અંગાત લઈ જાય. શનિ રવિ રજા હોય તો મહિલા મંડળ મને એક બે ગીતો ગવડાવે, બરાબર મહિલા મંડળમાં જાય પછી મને એક કે આ ગીતો આ ભજન આવું ગા, તું ભજન આવું ગાય, એને બહુ શોખ હતો ભજન ગવડાવવાનો મને જોડે. સરલાબેન, તમને પૂછવા માંગીશ કે દરેક માતાની એક ઈચ્છા હોય કે એનું બાળક ભણે, ગણે અને આગળ વધે, તો ભણતરની બાબતમાં જો વાત કરીએ તો જિગ્નેશભાઈ કેવા હતા અને તમારી શું ઈચ્છા હતી? અમારે ભણાવવા માટે તો એને ઘણી કોશિશ કરી અમે, બરોબર, પણ ભણ્યો જ નહીં એ. અને બસ એ કે મારે એક જ આ શોખ છે મારે સંગીતનો, ના કલાકાર બનવાનો, એટલે એને પછી કલાકારમાં જ એનું ધ્યાન હતું પહેલેથી. એ 13 વર્ષનો હતો ત્યારથી જ પેલું પેટી બાજુ વગાડવાનો આવે ને એ વગાડતો અને બધું કરતો. ભણાવવા માટે અમે ઘણી કોશિશ થઈ પણ ભણ્યો જ નહીં. જિગ્નેશભાઈ, તમારો સંગીતમાં એક બાજુ રસ અને બીજી બાજુ મમ્મીની જીદ કે તમે ભણો, તો તમારા બંને વચ્ચેનો એ સંઘર્ષનો સમયગાળો કેવો રહ્યો જ્યારે તમારે સંગીતમાં જવું હોય અને એમને ભણાવવાની ઈચ્છા હોય? હા, એટલે એમની ઈચ્છા એવી હતી કે ભાઈ તાર આગળ યુગ એવો આવી રહ્યો કે ભાઈ ભણતરની ખૂબ જરૂર છે, કોમ્પ્યુટર યુગ આવી રહ્યો છે, બરાબર. પણ પછી મારે એક જ ઈચ્છા હતી કે મને ગાયક સિવાય બીજી કોઈ કોઈ એક જ સિંગર, મારે ગમે તે મોટો થઈને ગાયક સિંગર બનવું છે એમ, બરાબર. અને એમની એવી ઈચ્છા છે કે ભાઈ તું ભણ, બધા બધા સમાજવાળા લોકો બધા કે આપણે કે ભણવું જરૂર છે એમ, પણ હું ભણ્યું નહીં અને આમાં આગળ વધે. સરલાબેન, જિગ્નેશનું ફિલ્મ ક્ષેત્રે સંગીત ક્ષેત્રે ઘણું યોગદાન રહ્યું છે, હજુ પણ તેઓ આગળ વધી રહ્યા છે, પણ પરિવારની જો વાત કરવામાં આવે તો પરિવાર સાથે તેઓ કેટલો સમય ગાળે છે અને ખાસ કરીને પરિવાર માટે એમણે કેટલું યોગદાન આપ્યું છે, શું કહેશો? પહેલું તો અમારા જરિયાવીર દાદાનું મંદિર એને બનાવ્યું, બરોબર. અને રાત્રે જાય 7 વાગે અને સવારે 7 વાગે આવો, આવીને એ સુઈ રહે, પછી એને અમે ડિસ્ટર્બ ના કરીએ, એમને ઊંઘવા દઈએ અમે. પછી એને જયારે ટાઈમ એનો ઊંઘો પૂરી થઈ જાય એટલે પછી ઉઠાય એટલે તારે અમારી જોડે 5-10 મિનિટ વાતચીત કરે ને પછી એને જેને ભાવતું એ બની આલું, મકઈ વઘારેલી બની આલું, પછી બટાકાની કાતરી બની આલું, આવું બધું એનો વધારે શોખ હતો. જિગ્નેશ કામ માટે થઈને મોટે ભાગે બહાર જ રહેતા હોય, બહુ ઓછો સમય પરિવાર માટે ફાળવતા હોય છે. પણ જયારે ના કરીએ, અમારે કોઈ કામ હોય ને તો અમે અમારી જાતે જ કરી લઈએ. જયારે એ ઘરે હોય, એ જયારે ઘરમાં હોય ત્યારે તમે બંને મા દીકરો કેવી રીતે સમય પસાર કરો છો? બસ આ 5 મિનિટ માટે જ. પછી ગમે ત્યાં હું બેઠી હોય ને, ભજનમાં બેઠી હોય કે બહાર બેઠી હોય, ગમે ત્યાં બેઠી હોય તો આવી મને પગે લાગીને એને કાયમથી નેનપણથી એ ટેવ હતી, 1 રૂપિયો હું આપું પછી જ એ જાય, 1 રૂપિયો મારા સકનનો લઈને એ જાય. ફૂલ આવે 1 રૂપિયાનું, પછી 1 રૂપિયાનું પછી એક લઈને આવે.
જિગ્નેશ મધર્સ ડે છે આજે, તો દરેક પુત્રની એવી ઈચ્છા હોય કે એના મમ્મી માટે કંઈક કરવા માંગે છે, કે એવી એક મહેચ્છા હોય કે મમ્મીની કંઈક ઈચ્છા હોય કે દીકરો મારા માટે કંઈક કરે, તમે શું કરો કહેવા માંગો છો? તમારા માતા માટે શું ઈચ્છા છે તમારી? મારી એવી ઈચ્છા છે કે હજી મારા મમ્મીને હજી પ્લેનમાં જ બેઠા નથી, તો એમને બધાને ફેમિલી સાથે બહાર કંઈક વિદેશ લઈ જવાની ઈચ્છા, મારી ખૂબ ઈચ્છા છે કે પ્લેનમાં એમને બહાર લઈ જાઉં, કે ભાઈ એ બહાર ફરવા લઈ જાઉં, અને એમને બસ કે ભાઈ એમના આશીર્વાદથી અત્યારે જે કાંઈ હું છું, અને હું બહાર ક્યાંય ગમે તે હું હાલ પ્રોગ્રામમાં જતો હોય તો કોઈ બી જગ્યા પર જવાનું હોય તો મારે એને પહેલું પગે લાગીને એને પગે લાગીને જવાનું, બસ ભલે આજે પ્રોગ્રામ હોય તો કાલે પ્રોગ્રામ, પણ ડેલી પગે લાગે છે મારે એને બહાર જવાનું નહીં, એ મારો પહેલાંથી એક નિયમ. ને બસ એ રાજી ઘરવાળા ખુશમાં હોય, અને મારું મમ્મી રાજી, માં રાજી તો જગ રાજી, એવી વાત છે ને કે ભાઈ ઉમરાવાળી રાજી તો ડુંગરાવાળી બી રાજી, બધા તો પહેલું પહેલી મા બાપ જે ગણો કે આપણી માં, અને એને એને જ આપણને આટલા મોટા કરે, એને જ આપણને જન્મ આપ્યો, અને એને આટલા મોટા કરીને આપણને આવા આટલું મને આટલું જે કંઈ આ સપોર્ટ મળ્યો એનો એનો મમ્મીનો ખૂબ આભાર. જિગ્નેશ ફિલ્મ ક્ષેત્રે અને ગાયકી ક્ષેત્રે આટલા વર્ષોથી સક્રિય છે, તમારું મનપસંદ એવું કયું ગીત જે જિગ્નેશનું સૌથી વધુ તમને ગમતું? માવતર, માવતર મળે તો. જિગ્નેશ તમે ગીત ગાય સંભળાવો અમારા દર્શકો માટે. હા, અમારા મમ્મીને ગીત ખૂબ જ ગમતું, અને જ્યાં હોય તો મને એ ગીત એ આવેલ મારે એ ગીત ગાવાનું ગાવાનું ગાવાનું, એમાં મારા જડિયાવી દાદાનું મેં ગીત ગાયું હતું, મેં જે ખેરાલુના અંદર મંદિર બનાવ્યું જડિયાવી દાદાનું, એના અંદર મેં ગીત ગાયેલું, ખૂબ સરસ ગીત છે. એ મને માવતર મળે તો જળિયાવી જેવા મળજો, એ મને માવતર મળે તો મારી હિંગળા જ જેવા મળજો, એ જાવા ચોરુડાનું માને બાપ, એ જાવા બાલુડાનું માને બાપ, માવતર મળે તો મારી હિંગળા જ જેવા મળજો, એ મને માવતર મળે તો મારી મોગલ જેવા મળજો, જળિયાવીર જેવા મળજો. આ તો મધર્સ ડે પર થયું મમ્મીની પસંદગીનું ગીત, પણ મધર્સ ડે પર તમે પોતે એક દીકરા તરીકે મમ્મીને કયું ગીત ડેડિકેટ કરવા માંગશો તમારી ફિલ્મોમાં? હવે મને ગમતા ગીતો તો બધા અલગ ગીતો છે, પણ મારી મમ્મી માટે અને મારા જેટલા ચાહકો છે એમને મારું કહેવું છે કે ભાઈ તમે તમારી મમ્મી પપ્પાને જે બધા ઘરડા ઘરમાં મૂકે છે એ વસ્તુ કોઈ દિવસ આપણામાં હોવી જોઈએ નહીં, કારણ કે આપણા ગુજરાતી સંસ્કાર એવા છે બરાબર, અને એટલા માટે જ હું કહેવા માંગુ છું. એ મીઠા મધુ ને મીઠા મે ઉલારેલો, એ મીઠા મધુ ને મીઠા મે ઉલારેલો, એથી મીઠી છે મોરી માતરે, એથી મીઠુડી મોરી માતરે, આવી જનની જોડ સખી નહી જડે રે રો, મારી આ જનની એ જોડ સખી નહી જડે રે લો, મીઠા મીઠા મધુ ને મીઠા મે હુલારે લો. જિગ્નેશ તમે ઘણો સંઘર્ષ કરીને આગળ આવ્યા છો, અને આજે જે જગ્યા પર છો જ્યાં પહોંચ્યા છો, હવે ભવિષ્યમાં તમારો ગોલ શું રહેશે? સંઘર્ષમાં એવું છે કે ઘરવાળાને એવું કેવું હતું કે ભાઈ તું ભણ, મારા બાપુજીનું એવું કેવું હતું, ભાઈનું એવું કેવું હતું, મારા મમ્મીનું એવું કેવું હતું, તું ભાઈ ભણવામાં ધ્યાન હાલ, પણ મારું ભણવામાં ધ્યાન હતું નહીં, અને પહેલેથી મારી એક જ ઈચ્છા કે મોટો કલાકાર બનવું છે. પછી હું એમના ઘરેથી રિસાઈન પછી અમદાવાદ આવી ગયો, અને અમદાવાદ આવ્યા પછી હું લોકો જોડે બધા નાના મોટા નાના મોટા પ્રોગ્રામોમાં જાઉં, સાઉન્ડમાં જાઉં, એમાં મને બસો પાંચસો રૂપિયા મને મળે, અને એમ કરતાં કરતાં પછી મારી કેસેટ બહાર પાડી ધ્રુવી કંપનીના અંદર, તમારા હમ મને બહુ વાલા લાગો છો, પછી ઘણા આલ્બમ આવ્યા, ફૂલ ગજરો, હીર ગજરો, પછી ખજૂરી તારા, સાજન લાખોમાં એક, મધરાતે મધરો પીધો, પછી એકતા કંપનીમાં મારા વિક્રમસિંહ બાપુએ એકતા કંપનીમાં લઈ ગઈ, એકતા કંપનીના અંદર બધી બધા આ બધી ફૂલ ગજરાવાળા આ ખજૂરી આ બધા આલ્બમો બધા એના અંદર એમાં ગીતો બધા લખ્યા મનુ ભેરભારીએ. અને સંઘર્ષના અંદર તો મેં મારી પહેલી જ કમલેશભાઈ આરોહી સ્ટુડિયોવાળા એ ખેરાલુના અંદર આવ્યા, અને એમના ત્યાં લગ્ન ગીત હતા, એમને મેં કીધું કે એક મને ગીત ગાવા દો ને, તો એમને મને ગીત ગાવાનું કીધું, ને એ વખતે હું ખૂબ જ આશિક મણિરાજ બારોટનો,
અને હું પહેલેથી બે જ કલાકારનો આશિક છું કે એક મણિરાજ બારોટ ને હાલમાં જે કાંઈ હોય તો કીર્તિદાન ગઢવીનું હું ખૂબ આશિક છું. તો એમને મને ગીત ગવડાયું અને ગીત ગાયા પછી એ મારે કેસેટ બહાર પાડી દશામાં ની મેર, અને પછી હું અમદાવાદના અંદર આવ્યો અને અમદાવાદનો ભી થોડું ચાલ્યો. અને હવે મારી એક જ એક જ ઈચ્છા છે ખાસ કરીને તો કે ભાઈ ફિલ્મ હિન્દી ફિલ્મ ના ગુજરાતીમાં હીરો તરીકે અભિનય મેં કર્યો. હમણાં બીજી પિક્ચર ચાલુ થાય છે બરાબર, એના પહેલા જાનું મારી લાખોમાં એક આવી પણ હતા, હાલ પિક્ચર ચાલુ થાય છે કંડોલિયા ફિલ્મની, આ 15 તારીખે પ્રીતની જગમાં થશે જીત, આ 15 તારીખે શૂટિંગ શરૂઆત થાય છે. પણ હવે મારી એક દિલની એક ઈચ્છા છે કે હું એક વખત હિન્દી ફિલ્મના અંદર હું એક ગીત ગાયલું, બસ એક આપણું ગુજરાતી ગીત પણ એક હિન્દી ફિલ્મના અંદર ગાવું છું, મારી ઈચ્છા છે. હા, અમારું સપનું છે. સરલાબેન અને જિગ્નેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારા કાર્યક્રમમાં જોડાવા બદલ. ભણાવવાની સરલાબેનની ઈચ્છા હોવા છતાં જિગ્નેશે માતાની ઈચ્છાને અવગણી અને સંગીત ક્ષેત્રે આગળ વધ્યા, અને તો પણ આજે પણ સરલાબેનનો પ્રેમ એમના માટે યથાવત છે અને માના પ્રેમમાં ક્યારેય ઓટ આવતી નથી એ વાત VTVના આજના વિશેષ કાર્યક્રમમાં સાબિત થઈ ગઈ. જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. નહીં હો સકતા કદ તેરા ઊંચા કિસી ભી માં સે, એ ખુદા તું જિસે આદમી બનાતા હૈ વો ઉસે ઇન્સાન બનાતી હૈ. આપણે જગતમાં માણસ તરીકે જન્મ તો લઈએ છીએ, પરંતુ આપણને વ્યક્તિ તરીકેની ઓળખ આપે તે છે માં. આજે આપણે એવા જ એક વ્યક્તિત્વ સાથે વાત કરીશું કે જેમની એકેડમીમાં વ્યક્તિ અને વિચારસરણીને ખીલવવાની તક મળે છે. કુચીપુડી અને ભરતનાટ્યમ ક્ષેત્રે બહુ જ જાણીતું નામ અને પદ્મભૂષણ વિજેતા મલ્લિકા સારાભાઈ અને તેમના પુત્ર રેવંતા સાથે. મલ્લિકાજી અને રેવંતાજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે VTVના આ વિશેષ કાર્યક્રમમાં. રેવંતાજી, હું સૌથી પહેલો પ્રશ્ન તમને પૂછવા માંગીશ કે તમે ડાન્સિંગ ક્ષેત્રે તમારી કરિયર પસંદ કરી છે, પરંતુ જો ભૂતકાળમાં જઈએ, તમારા નાના સાયન્ટિસ્ટ હતા, તમારા મધર બહુ જ જાણીતા ડાન્સર છે, પણ તમારે જ્યારે કરિયર પસંદગીનો વારો આવ્યો ત્યારે તમને આવું કોઈ કન્ફ્યુઝન થયેલું સાયન્ટિસ્ટ બનવું કે ડાન્સિંગ બાજુ જવું? હું 13 કે 14 વર્ષનો હતો એટલે 10મા ધોરણ સુધી મને ફિઝિક્સ અને ગણિતમાં ખાસો રસ હતો, અને એકચ્યુઅલી એ લેવલ સુધી હતું કે 10મા પતાવ્યા પછી 11th 12th માં મને ખબર નથી કે હું સાયન્સ લઉં કે આર્ટ્સ લઉં, એટલે મેં એક નાનકડો ગેપ યર લીધો એક્સપ્લોર કરવા માટે કે મને શું શેમાં મજા પડે છે અને શું વધારે ગમે છે. એટલે મેં જુદી જુદી ઇન્ટર્નશિપ્સ કરી અને જુદા જુદા ઓર્ગેનાઇઝેશન સાથે કામ કર્યું, અને આથી એ વર્ષે બહુ જ ક્લિયર થઈ ગયું કે સાયન્સમાં રસ છે પણ કળા માટે ખૂબ વધારે પેશન છે. સો યુ ગો વિથ પેશન. અચ્છા, તમારા મધર પાસેથી તમે ડાયરેક્ટલી નૃત્યની તાલીમ લીધી નથી, તમારા ગુરુ જેમ તમે કહ્યું એમ અન્ય વ્યક્તિને તમે ગુરુ માનો છો, પણ એક મધર તરીકે જ્યારે મલ્લિકાજી તમારી સાથે વર્તન કરે છે અને એક ગુરુ તરીકે જ્યારે તમારી ભૂલો તમારા ડાન્સિંગમાંથી કાઢે છે, એવો કયો પ્રસંગ જેમાં એમણે તમારી ભૂલો પણ કાઢી હોય અને જ્યારે એ ભૂલો ગોતે છે ત્યારે તમને મધર તરીકે વ્હાલ કરે છે, શું લાગે છે? કેટલા કડક હોય છે એક ગુરુ તરીકે અને કેટલા સોફ્ટ હોય છે એક મધર તરીકે? કેટલી કડક હોઉં છું માં તરીકે પણ એ પણ છે. અને આઈ થિંક નાનપણથી માનું એક 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 વસ્તુ બહુ જ ક્લિયર હતી કે જ્યારે ડાન્સ ફ્લોર ઉપર હોઈએ કે રિહર્સલ રૂમમાં હોઈએ ત્યારે અમારા અને બીજા બધા ડાન્સર્સ કે બીજા બધા સ્ટુડન્ટ્સ વચ્ચે કોઈ ફેર નહીં, અને ઇનફેક્ટ એ બીજા સ્ટુડન્ટ્સ ને જેટલું ટોકે કે એમના માટે જેટલું સ્ટ્રિક્ટ હોય એનાથી ખૂબ વધારે મારા ઉપર સ્ટ્રિક્ટ હતા, કદાચ કે એક એક્ઝામ્પલ બનાવવા માટે. એટલે એ બહુ જ ક્લિયરલી ઇમ્પાર્શિયલ રીતે હંમેશા વર્તાવ કર્યો છે માએ. અને ઘર પણ એટલે ઘરમાં પણ ઓફકોર્સ વાલ અને જે યુ નો બાળકોને જે શીખવાડવાનું હોય વસ્તુઓ કે જે કોઈક અઘરી રીતે કોઈક સિચ્યુએશનના કારણે તમને કંઈક શીખવા મળ્યું હોય, આઈ ડોન્ટ નો, સરસ બેલેન્સ હતું કદાચ કડક રહેવાનું અને વાલનું. મલ્લિકાજી, હું એક તમારી પાસેથી જાણવા માંગીશ કે મૃણાલિની સારાભાઈની જો વાત કરીએ તો એક બહુ વિશાળ વ્યક્તિત્વ રહ્યું છે, તમારા અને એમના સંબંધો, માતા પુત્રી તરીકેના સંબંધો, ગુરુ શિષ્ય તરીકેના સંબંધો કેવા રહ્યા, થોડું એ વાત જણાવશો? હું તમને અમે પહેલી વાર જયારે સાથે પ્રોફેશનલી નૃત્ય કર્યું તેની વાત કરું. 1976 હતી, મેં એ જ વખતે નક્કી કરેલું કે મને પણ નૃત્ય કરવું છે. ત્યાં સુધી બધી જાત જાતની બીજી વસ્તુઓ કરવી હતી, હંમેશા ટ્રેનિંગ લીધેલી એટલે અમ્મા બહુ જ ખુશ થયા, અને અમ્માએ મીરા નામનું એક નૃત્ય નાટિકાની રચના કરી, અને એમાં એમણે મીરાના બે સ્વરૂપ જોયા. એક બાહ્ય સ્વરૂપ જે મીરા
દુનિયાને દેખાય છે અને એક અંદરનું સ્વરૂપ કે જે મીરા કૃષ્ણને ઝાંખે છે. અને એમની આખો વિચાર એ હતો કે આ મુખોટું અને જીવનનું સત્ય એ બે ભેગા ના થાય ત્યાં સુધી આપણને જે ભગવાન મળ્યા, દેવી મળી, સત્ય મળ્યું એ નથી થતું. એટલે હું બાહ્ય મીરા કરી રહેતી અને અમ્મા અંતરની મીરા કરી રહ્યા હતા અને આખરમાં અમે એ બંને ભેગા થાય છે. અને 76માં ઓગસ્ટમાં વિક્રમ સારાભાઈ ફેસ્ટિવલને માટે ટેગોર થિયેટરમાં પરફોર્મન્સ હતો અને પહેલી વાર જ્યારે પરફોર્મન્સ ચાલતો હતો ત્યારે મને એક આઉટ ઓફ ધ બોડી એક્સપિરિયન્સ થયો. મને એવું લાગ્યું કે હું ઉપર તરી રહી છું અને હું બે વ્યક્તિઓને નૃત્ય કરતા જોઈ રહી છું. પણ એ બે વ્યક્તિ શારીરિક રીતે જુદા છે પણ એ લોકોનો આત્મા એક જ છે. અને મને લાગે છે કે એ જે મને ભાસ થયો, એ જે પરમ તત્વની અનુભૂતિ થઈ, એ અમારા બંનેના રિલેશનશિપમાં બહુ હતી કે હું બહુ જ અમ્માનો એ ભાગ હતી. અમારી રિલેશનશિપ થી બહુ જુદી હતી કારણ કે હું એક જુદા પેઢીની માં છું, હું એક જુદી રીતની માં છું. અને મારી માએ જે રીતે મને ઉછરી અને જે રીતે હું અમ્મા વળી હતી, બધા કહે છે કે દીકરી હંમેશા પિતા પર જાય પણ હું તો એટલી બધી અમ્મા વળી હતી કે મને અમ્માનું વાછરડું કહેતા હતા કારણ કે આખો તમને પાલવમાં આમ સંતાઈને રહેતી હતી. અને એ જ રિલેશનશિપ અમારી સ્ટેજ પર હતી. અમ્મા પણ કોઈ દિવસ, જેમ હું એની ડાયરેક્ટ ગુરુ નહોતી, હવે છું, હવે પ્રોફેશનલ થઈ ગયો છે એટલે છું, પણ અમ્મા પણ કોઈ દિવસ, અમ્મા ક્લાસમાં આવે તો હું રડી પડું કારણ કે મારી એટલી બધી ઊંચી આંખ હતી કે અમ્મા સામે હું ખરાબ કરું તો નહીં સહન થાય. એટલે અમ્મા આવે એટલે હું રડવા માંડું અને બેસી જાઉં. એટલી બધી મારી અમ્માને મેં એ સ્તર ઉપર રાખેલા. એટલે અમારી પણ એ જે ડ્યુઅલ રિલેશનશિપ છે, ખરેખર ડ્યુઅલ નથી, એ ક્યારે અમે એકમાંથી બીજામાં જતા રહીએ છીએ, એ પર્સનલ ને પ્રોફેશનલની વચ્ચે અમારામાં એ જુદું રહ્યું નથી અને મારી પોતાની જિંદગીમાં દર્પણ સાથે જુદું રહ્યું નથી. મલ્લિકાજી અને રેવંતા, આપનો ખૂબ ખૂબ આભાર વીટીવી સાથે જોડાવા બદલ. તો આપે જોયું કે બાળકને જ્યારે એવો ભરોસો હોય કે સિંહણ જેવી માં બેઠી છે અને હું ભોય ભેગું થાઈશ તો પણ માં મને ચાટીને ઊભું કરી દેશે, આ જે શક્તિ છે તે માની છે અને આ જે વિશ્વાસ છે તે બાળકનો છે. જ્યારે આ વિશ્વાસ બાળકને મળે છે ત્યારે તે જગતમાં તેની પોતાની એક અલગ ઓળખ ચોક્કસપણે બનાવે છે.